क्वेश्चन नंबर 9, नीचे आपेल माहिती ने चित्राकृति थी दर्शाओ। वर्ष 2010, 2011, 2012, 2013, 2014 केरी नु उत्पादन आपेलू छे अहीं किग्रा मां। तो अहीं 1 लाख, 1,50,000, 2,50,000, 1,50,000 अने 75,000 छे। तो अहीं वर्ष 2010 थी वर्ष 2014 सुधीनू केरीनू उत्पादन किग्रामां आप्युं छे। 50,000 किग्रा केरीना उत्पादन माटे एक केरीनू चित्र लईए, बराबर 50,000 बराबर एक केरी लईए तो चित्राकृति नीचे प्रमाणे तैयार थशे के एक केरी बराबर केटला छे, 50,000 छे। तो आ रीते आपणे એનું આકૃતિ દોરવાની છે, ચિત્રાકૃતિ કરવાની છે। વર્ષ લખી લેશું 2010 થી 2014 સુધીનું કેરીનું ઉત્પાદન 1 લાખ છે। હવે એક કેરી બરાબર 50,000 છે તો બે કેરી એ કેટલા થશે, 1 લાખ થશે। એટલે 50,000 અને 50,000 એટલે કેટલા થઈ ગયા, 1 લાખ થઈ ગયા। એટલે કેરીનું ઉત્પાદન જો 1 લાખ હોય તો 2 કેરી આવે। હવે 1 કેરી બરાબર 50,000 હોય તો 1,50,000 છે તો કેટલી કેરી જોશે, 3 કેરી, એટલે 50, 50 ને 50, 5 તેરી 15, એટલે 1,50,000। પછી 2,50,000 છે એટલે કેટલી કેરી જોશે, 5 કેરી, 5 કેરી એ 50, 50, 25, તો એ 5, 5, 5, 5, 5 ને 5, 50, 50, 25, એટલે 2,50,000 થશે, એટલે 5 કેરી આવશે। ત્યારબાદ 1,50,000 છે એટલે 3 કેરી, અને ત્યારબાદ 75,000 છે તો 1 કેરી એ 50,000 ને બાકીની છે એ અડધી કેરી, એટલા માટે કેમ કે પછી જે વધે 25 એટલા માટે અડધી કેરી આવશે। તો આ 50 અને બીજી છે એ 25ની છે એટલે આપણે હાફ કેરી દોરીએ, એનો મતલબ શું થાય તો કે બીજી છે એ 25,000ની છે અને એક છે એ 50,000ની છે, અડધી છે એ 25ની છે, એટલે આપણે આ રીતે એની આકૃતિ દોરવાની છે। તો આ ચિત્રાકૃતિ દ્વારા આપણે કેરીના ઉત્પાદન માટેની જે 50,000 કિગ્રાની વેલ્યુ લીધી છે એ ખબર પડે। ક્વેશ્ચન નંબર 10, વીજળીના ગોળા બનાવતી બે જાણીતી કંપનીના ઉત્પાદનના આંકડા નીચે મુજબ છે તેને ચિત્રાકૃતિમાં રજૂ કરો। હવે આપણે 9મા દાખલામાં જેમ ચિત્રાકૃતિ દ્વારા રજૂ કર્યું હતું એવી જ રીતે અહીં આપણે બલ્બને, એટલે કે વીજળીના જે ગોળો છે એનું આપણે ઉત્પાદન થતું હોય એ રીતે આપણે બતાવવાનું છે ચિત્રાકૃતિ દ્વારા। તો વર્ષ અને ગોળાનું ઉત્પાદન લાખ એકમમાં આપેલું છે અને બે કંપની છે, કંપની એ અને કંપની બી। વર્ષ છે 2012 થી 2015 સુધી, તો 2012માં એ કંપનીનું ઉત્પાદન કેટલું છે, 150, 2013માં 100, 2014માં 175 અને 2015માં 200, જ્યારે કંપની બીનું 2012માં છે 100, 2013માં છે 150, 2014માં 200 અને 2015માં 200 છે। તો આ માહિતી ઉપરથી આપણે ચિત્રાકૃતિ દોરશું। અહીં વર્ષ 2012થી વર્ષ 2015 સુધીના બે કંપની એ અને બીનું વીજળીના ગોળાનું ઉત્પાદન લાખ એકમમાં આપેલ છે, તો 50 લાખ વીજળીના ગોળાના ઉત્પાદન માટે વીજળીના એક ગોળાનું ચિત્ર લઈએ। હવે 50 લાખ માટે આપણે એક ગોળો લઈએ, એટલે અહીંયા 150 છે તો આપણે 50 લાખ માટે જો એક લઈએ તો બંને કંપની એ અને બી માટેના ચિત્રો આકૃતિ 10માં દર્શાવેલ પ્રમાણે છે, એટલે કે આ કોષ્ટકમાં બતાવેલ છે। તો વર્ષ 2012 માટે આપણે વીજળીના, અહીંયા વર્ષ લઈશું, વીજળીના ગોળાનું ઉત્પાદન લાખ એકમમાં કંપની એ અને કંપની બી। હવે 2012 છે એમાં 50નું ઉત્પાદન કરે તો 50 લાખ છે, એટલે 50 લાખે એક બલ્બ લેવાનો છે, એટલે અહીંયા એક આવશે। 2013માં 100 છે એટલે 100 એટલે 50, 50ના 2, એટલે એ 2 બલ્બ આવશે। 2014માં 175 છે
तो 50 50 ना 3 એટલે 1,50,000 થયા, અને બીજો જે છે 25 માટે અડધો લેશું એટલે 1,75 થાય. 200 માટે તો કે 50 50 ના 4 લેવા પડે. એ રીતે કંપની બી માટે 100 છે તો 2 50 50 ના 2 બલ્બ એટલે 100 થાય. 150 છે તો 5 3 15 એટલે 50 50 ના 3 બલ્બે 150 થશે. 200 છે તો 4 બલ્બ લેશું, 200 છે તો 4 બલ્બ લેશું. તો આ રીતે ચિત્રાકૃતિ થશે. વીજળીના ગોળાનું ઉત્પાદન કરતી લાખ એકમમાં 1,00,000 આપણે એકમ બરાબર 50 લાખ લઈએ તો આ રીતે આપને ચિત્રાકૃતિ મળશે.